नमस्ते विद्यार्थी मित्रों, आपणे छेल्ला केटलाय दिवसथी आपणो 13મું प्रकरण ध्वनि जोई रह्या छे, तेनी तमाम सैद्धांतिक वातो आपणे पूरी करेली छे, परंतु छेल्ला बे दिवसथी आपणे प्रश्नोत्तरी एनी जोई रह्या छे। तो ए प्रश्नोत्तरीना भाग स्वरूपे आजे आपणे एना वैज्ञानिक कारणो जोवाना छीए। तो वैज्ञानिक कारणो जोईए। पहेलुं कारण छे के आपणे आपणा कानमां क्यारे तीक्ष्ण अणीदार सखत वस्तु नाखवी जोईए नहीं। आपणा कान में क्यारे तीक्ष्ण के अणीदार सखत वस्तु नाखवी ना जोईए। केम? तो के जो आपणे आपणा कान में तीक्ष्ण अणीदार सखत वस्तु नाखीए तो काननो जे पड़दो छे ए पड़दो खूबज नाजुक शू कहवाय खेंचायेलो अने रबर जेवो छे। जो तीक्ष्ण वस्तु नाखीशू तो ए पड़दा ઉપર હોલ થવાની એટલે કે કાણું પડવાની શક્યતાઓ રહે છે અને પરિણામે આપણી સાંભળવાની શક્તિ પણ ઓછી થઈ શકે છે અને તેથી આપણે કાનમાં ક્યારેય તીક્ષ્ણ હથિયાર કાં તો વસ્તુ નાખવી જોઈએ નહીં। ફરીથી, આપણે આપણા કાનમાં જ્યારે તીક્ષ્ણ હથિયાર કે કોઈ વસ્તુ નાખીશું તો આપણો જે કાનનો કર્ણપટલ છે બરાબર તે પડદો કેવો છે પાતળો નાજુક અને રબર જેવો છે તેથી તેની ઉપર નુકસાન થશે તો સાંભળવાની ક્ષમતા ગુમાવી શકીએ છીએ। તેથી બીજું કારણ છે રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ। મિત્રો, રસ્તા પર ગતિમાન વાહનોને કારણે સતત ધ્વનિ પ્રદૂષણ થતું રહે છે અને આ ધ્વનિ પ્રદૂષણને કારણે આપણને આપણે જોયું કે એની ઘણી બધી હાનિકારક અસરો થાય છે અને આ હાનિકારક અસરો જો ઓછી કરવી હોય તો રસ્તાની બંને બાજુએ આપણે વૃક્ષો વાવવા જોઈએ જેથી કરીને ઘોંઘાટ રહેઠાણો સુધી પહોંચી શકે નહીં। ફરીથી, રસ્તા પર ગતિમાન વાહનોને કારણે ધ્વનિ પ્રદૂષણ એટલે કે ઘોંઘાટ થાય છે બરાબર। આ ઘોંઘાટ એટલે કે ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો થાય છે અને આ હાનિકારક અસરો ઓછી કરવા માટે રસ્તાની આજુબાજુ એ વૃક્ષો વાવવા જોઈએ જેથી ઘોંઘાટની અસરો રહેઠાણના સ્થળો સુધી પહોંચી શકે નહીં। ત્યાર પછી મિત્રો, ત્રીજું કારણ છે કે શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી। આપણને ખબર છે કે ધ્વનિનું પ્રસરણ માટે માધ્યમ હોવું જરૂરી છે, જ્યારે શૂન્યાવકાશની અંદર વાતાવરણ હોતું નથી તેથી તેને પ્રસરવા માટે માધ્યમ પૂરું મળતું નથી અને તેથી ધ્વનિ પ્રસરણ ત્યાં પામતો નથી। જોઈએ કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા છે। માધ્યમ ઘન, પ્રવાહી કે વાયુ ગમે તે હોઈ શકે, પરંતુ શૂન્યાવકાશમાં દ્રવ્ય કણો હાજર જ હોતા નથી, પરિણામે ધ્વનિને પ્રસરણ માટે માધ્યમ મળતું નથી અને તેથી શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી। મિત્રો, ફરીથી યાદ કરી લઈએ કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા છે। માધ્યમ ધન, પ્રવાહી કે વાયુ કોઈ પણ હોઈ શકે, પણ શૂન્યાવકાશમાં કોઈ દ્રવ્ય કણો હાજર હોતા નથી તેથી આવું કોઈ માધ્યમ મળતું ન હોવાથી શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી। તો મિત્રો, આ ત્રણ કારણો, કાનમાં ક્યારેય તીક્ષ્ણ કાં તો અણીદાર સખત વસ્તુ ન નાખવી કારણ કે પડદાને નુકસાન થાય તો સંભળાય નહીં, રસ્તાની આજુબાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ કારણ કે એની કારણે રસ્તાની આજુબાજુ વૃક્ષો રોપવાને કારણે શું કહે છે તો કે ધ્વનિ પ્રદૂષણ એટલે કે ઘોંઘાટ અટકે છે અને રહેઠાણ સુધી પહોંચતો અટકે છે અને શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી કારણ કે ધ્વનિને પ્રસરણ માટે માધ્યમ જોઈએ બરાબર। માધ્યમ ઘન, પ્રવાહી કે વાયુ હોઈ શકે, પરંતુ શૂન્યાવકાશમાં આવા કોઈ દ્રવ્ય કણો હાજર હોતા નથી અને પરિણામે ધ્વનિનું પ્રસરણ ત્યાં શક્ય બનતું નથી। ત્યાર પછી મિત્રો, ચોથું કારણ છે કે મચ્છર વડે ઉદ્ભવતો ધ્વનિ અને સિંહની ગર્જના વડે ઉદ્ભવતો ધ્વનિ આ બંને જુદા જુદા હોય છે। તો મચ્છર વડે ઉત્પન્ન થતો જે ધ્વનિ છે એ વધુ આવૃત્તિવાળો હોય છે અને વધુ પીચવાળો હોય છે તેથી તે તીણો હોય છે। ફરીથી, મચ્છર વડે ઉત્પન્ન થતો ધ્વનિ વધુ આવૃત્તિવાળો હોવાથી તેની પીચ પણ વધારે હોય છે અને તેથી તેનો અવાજ તીણો હોય છે। જ્યારે સિંહની ગર્જના વખતે ઉદ્ભવતો ધ્વનિ જે છે એની આવૃત્તિ ઓછી હોય છે અને ઓછી પીચવાળો હોય છે તેથી તે ઘેરો હોય છે। આમ, સિંહની ગર્જના અને ધ્વનિ મચ્છર દ્વારા ઉદ્ભવતો ધ્વનિ એ કેવો હોય છે? સિંહની ગર્જનાનો જે ધ્વનિ છે એ ઓછો પ્રબળ હોય છે બરાબર। સિંહની ગર્જનાથી ઉદ્ભવતો ધ્વનિ મચ્છર દ્વારા ઉદ્ભવતા ધ્વનિ કરતાં વધારે પ્રબળ હોય છે કારણ કે સિંહની ગર્જનાની અંદર આવૃત્તિ કેવી હોય છે? તો કે આવૃત્તિ ઓછી હોય છે અને આવૃત્તિ ઓછી હોય છે તેથી તે પ્રબળ બનતો નથી।
બરાબર. તો આ એક અગત્યની વાત હતી. ફરીથી મચ્છર વડે ઉત્પન્ન થતો ધ્વનિ ઓછે વધુ આવૃત્તિવાળો હોય છે, વધુ પીચ હોય છે, પરંતુ અવાજ તીણો હોય છે. એનાથી ઉલટું સિંહની ગર્જનાની અંદર આવૃત્તિ ઓછી હોય છે, પીચ ઓછી હોય છે, પરંતુ તેનો અવાજ ઘેરો હોય છે. બરાબર. સિંહની ગર્જનાથી ઉદ્ભવતો જે ધ્વનિ છે એ વધારે પ્રબળ હોય છે. કેમ? તો કે એની અંદર પીચ ઓછી હોય છે, પરંતુ તેથી તે પ્રબળ બને છે. જ્યારે એની સામે મચ્છરનો ધ્વનિ છે એની પીચ વધારે હોય છે, અને પીચ વધારે હોય છે તેથી તે તીણો હોય છે, એટલે પ્રબળ હોતો નથી. ત્યાર પછી એના પછીનો પ્રશ્ન છે કે સ્ટીલ ટમ્બલર પર ધાતુના ચમચાને હળવેથી અફાડતા નિર્બળ ધ્વનિ ઉદ્ભવે છે, અને જ્યારે જોરથી અફાડવામાં આવે તો પ્રબળ ધ્વનિ ઉદ્ભવે છે. તો આ નોર્મલ જવાબ છે આનો, કે જ્યારે ધીમેથી અફાડો ત્યારે શું થાય છે, કંપ વિસ્તાર કેવો હોય છે, ઓછો થાય છે, અને કંપ વિસ્તાર ઓછો હોય એટલે ઓછો નિર્બળ પ્રબળ હોય છે, અને જ્યારે જોરથી અફાડવામાં આવે છે ત્યારે તેનો જે કંપ વિસ્તાર છે એ વધુ બને છે, અને પરિણામે ધ્વનિ પ્રબળ મળે છે. જોઈએ કે ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધારિત હોય છે. સ્ટીલના ટમ્બલર ઉપર ધાતુના ચમચાને હળવેથી અફાડવામાં આવે છે ત્યારે કંપ વિસ્તાર કેવો થાય છે, ઓછો થાય છે, અને તેથી તેમાંથી ઉદ્ભવતો ધ્વનિ નિર્મળ હોય છે. પરંતુ ચમચાને જોરથી અફાડવામાં આવે ત્યારે ટમ્બલરના કંપનનો કંપ વિસ્તાર જે છે એ વધુ બને છે, અને પરિણામે ઉદ્ભવતો ધ્વનિ એ વધારે પ્રબળ હોય છે. ટૂંકમાં કંપ વિસ્તાર વધુ તો ધ્વનિની પ્રબળતા વધારે. જો આ વાત ક્લિયર હશે તો આપણે સરળતાથી આપણે આનો જવાબ લખી શકીશું. ત્યાર પછી ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાત કરી શકતા નથી. તો મિત્રો, ચંદ્ર પર વાતાવરણ નથી, આ એટલે કે શૂન્યાવકાશ છે. તો ચંદ્ર પર વાતાવરણ નથી, અને વાતચીત કરવા માટે આપણને ખબર છે કે ધ્વનિ સંભળાવવો જરૂરી છે. હવે જ્યારે બે વ્યક્તિ વાતચીત કરતા હોય ત્યારે જો માધ્યમ એટલે કે વાતાવરણ હશે તો એકનો અવાજ બીજાને સંભળાશે અને બીજાનો અવાજ એકને સંભળાશે, તેથી તે વાતચીત કરી શકે. પરંતુ ત્યાં શૂન્ય અવકાશ એટલે કે વાતાવરણ ન હોવાને કારણે ધ્વનિ એકબીજા બંને વ્યક્તિ બોલશે પરંતુ તેમનો ધ્વનિ પ્રસરણ દ્વારા એકબીજા સુધી પહોંચી શકશે નહીં, એટલે કે કાન સાંભળી શકશે નહીં, અને તેથી તેઓ ત્યાં વાતચીત કરી શકશે નહીં. તો આ એક અગત્યની વાત હતી. હવે આ આપણા 6 કારણો અહીંયા પૂરા થાય છે, અને હવે થોડાક જોડકાઓ પણ જોઈ લઈએ. તો મિત્રો, જોડકાઓ સરસ આપેલા છે. હર્ટ્ઝ એ શું છે આપણને યાદ છે, આવૃત્તિનો એકમ. તો અહીંયા આવૃત્તિ જે લખેલી છે સી નંબર એની આગળ આવશે. એ જ રીતના ડેસિબલ છે, એ ડેસિબલ એ ઘોંઘાટનો એકમ છે. ડેસિબલ ઘોંઘાટને દર્શાવવા માટે, સોરી, પ્રબળતાને દર્શાવવા માટે, ધ્વનિની પ્રબળતા માપવા માટે ડેસિબલનો ઉપયોગ થાય છે. તો ડેસિબલ આગળ પ્રબળતા આવશે. એ જ રીતના મીટર લખ્યું છે, તો મીટર એ શામાં આવે, તો મીટર એ કંપ વિસ્તાર, બરાબર, કેટલા સમયમાં કેટલું અંતર કાપે છે, તો મીટર એ કંપ વિસ્તાર માટેનો એકમ છે. સેકન્ડ એ આવર્તકાળ, બરાબર, સેકન્ડ એ આવર્તકાળ એટલે કેટલા સમયમાં પૂરું કરે છે, બરાબર, એક શું કહેવાય, એક સેકન્ડમાં અથવા એક દોલન પૂરું કરવા માટે અથવા એક કંપ વિસ્તારને પૂરું કરવા માટે લાગતા સમયને આપણે આવર્તકાળ કહીએ છીએ. તો એ સેકન્ડમાં છે, તો સેકન્ડ એટલે આવર્તકાળ આવશે. પછી નિયમિત કંપનો, જો કંપનો નિયમિત હોય તો એને આપણે સંગીત ધ્વનિ કહીએ, અને જો અનિયમિત હોય તો આપણે એને ઘોંઘાટ કહીએ છીએ. તો ખૂબ સરસ જોડકા છે. જોડકાની અંદર પણ ઘણી વાત ક્લિયર થઈ જાય. હર્ટ્ઝ એ શું છે, તો કે આવૃત્તિનો એસા એકમ છે. ડેસિબલ એ પ્રબળતાનો એસા એકમ છે. મીટર એ કંપ વિસ્તાર દર્શાવે છે. સેકન્ડ એ આવર્તકાળ દર્શાવે છે. ત્યાર પછી નિયમિત કંપનો સંગીતના ધ્વનિ, અને અનિયમિત હોય એ ઘોંઘાટના, બરાબર. તો મિત્રો, હવે આગળનો જોડકો જોઈએ. ત્યાર પછી બીજો જોડકો જોઈએ તો એની અંદર આપ્યું છે કર્ણપ્રિય ધ્વનિ. તો કાનને ગમતો ધ્વનિ એ સંગીત ધ્વનિ હોય એટલે ઈ લખી શકાય, સંગીત. એ જ રીતે અસુખદ ધ્વનિ જે આપણને અણગમો હોય એ ઘોંઘાટ, ગઈકાલે આપણે જોયું તો અંદર લખ્યો છે ડી નંબર, એ ઘોંઘાટનો છે. ત્યાર પછી વધુ આવૃત્તિ, તો આવૃત્તિ જેમ વધારે તેમ જે પીજ છે એ પીજ કેવી આવે, પીચ જે છે, જો આવૃત્તિ વધારે તો પીચ વધુ હોય. તો અંદર બે આપ્યા છે, પ્રબળ ધ્વનિ
અને નીચે લખ્યું છે તીણો ધ્વનિ. તો આવૃત્તિ વધુ હોય તો ધ્વનિ તીણો આવે, એ આપણને ખબર છે. આવૃત્તિ વધારે તો પીચ વધી, અને ધ્વનિ કેવો તીણો, તો વધુ આવૃત્તિ સામે તીણો ધ્વનિ આવશે. એ જ રીતે કંપ વિસ્તાર વધુ હોય તો, વધારે કંપ વિસ્તાર હોય તો પ્રબળ ધ્વનિ મળે, જે અંદર આપણને આપેલું છે. અને પુરુષોમાં સ્વરતંતુની લંબાઈ વધારે હોય છે, એટલે કે 20 mm જેટલી હોય છે, બરાબર. અને સ્ત્રીઓમાં સ્વરતંતુની લંબાઈ 15 mm જેટલી હોય છે. કાલે આપણે પ્રશ્નોના જવાબમાં એ જોયું હતું. ત્યાર પછી વાત કરીએ તો બીજા જોડકામાં શારીરિક રીતે કષ્ટદાયક ધ્વનિ. તો શારીરિક રીતે કષ્ટદાયક જે ધ્વનિ છે એ 80 dB હશે. એ જ રીતના સામાન્ય વાતચીત જે છે, તો સામાન્ય વાતચીત કરવા માટે 60 dB ધ્વનિ વપરાય. ત્યાર પછી છે, એટલે 60 dB પ્રબળતા માપવા માટે છે. તો 60 dB એટલે ડેસિબલ. તો સામાન્ય વાતચીત કરવા માટે 60 dB પ્રબળતા ધ્વનિની હોય છે. પછી શ્રાવ્ય ધ્વનિ. તો આપણને ખબર છે શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ કેટલી હોય છે, 20 kHz લખ્યું છે. તો 20 kHz મતલબ થશે 20,000 Hz, બરાબર. તો શ્રાવ્ય ધ્વનિ સામે 20 Hz થી 20 kHz આવશે. પછી એક તારા. તો એક તારા એ શું છે, તો એક તારા એક સંગીત વાદ્ય છે. સ્વરપેટી એ શું છે, તો સ્વરપેટીને બીજું નામ છે કંઠસ્થાન, એટલે કંઠસ્થાન સી નંબર આવશે. અને કાનનો પડદો છે એ પાતળો ખેંચાયેલો પડદો છે. તો આ અગત્યના ત્રણેય જોડકા આપણે જોયા. આનો જ્યારે ટેસ્ટ લઈશું ત્યારે આપણને આવડવા જોઈએ. હવે જરાક વિસ્તૃત પ્રશ્નો નાના છે એ જોઈ લઈએ. તો મિત્રો, હવે વિસ્તૃત પ્રશ્નો, મુદ્દાસર પ્રશ્નો જેને આપણે કહીએ છીએ, આ પ્રશ્ન, આ બધા જ પ્રશ્નો આપણે શરૂઆતમાં જ આખા પાઠમાં ચલાવી લીધેલા છે. તો એ વાતનું આપણે જરા ખાસ ધ્યાન રાખીશું. તો મિત્રો, પહેલો જ પ્રશ્ન છે, માનવ કાનની આકૃતિ દોરો અને કાનના પડદાનું કાર્ય સંક્ષિપ્તમાં લખો. તો આપણને કાન દેખાઈ રહ્યો છે, એ કાનની અંદર અલગ અલગ ભાગો છે, અને કઈ રીતે તે જે ધ્વનિ છે એ ધ્વનિ કાનમાં કેવી રીતે પ્રવેશે છે, મગજ સુધી ક્યાં કેવી રીતે જાય છે, ને એનું અર્થઘટન કરીને કેવી રીતે સાંભળે છે, એ બધી જ વાતો આપણે અંદર જોઈ શકીએ છીએ. તો એને આપણે વિસ્તૃત જોઈશું. તો પહેલું કે માનવ કાનની આકૃતિ ઉપર આપેલી છે. પહેલી લીટી આવશે કાનની બહારના ભાગ, જેનો આકાર ગડણી જેવો છે, એ ગડણી જેવા ભાગને આપણે કર્ણ પલ્લવ કહીશું. તો પહેલી જ લખીશું કે કાનના બહારના ભાગને, જે ગળણી જેવો ભાગ છે, તેને કર્ણપલ્લવ કહે છે. આ કર્ણપલ્લવ મારફતે, અંદર આ મુદ્દો નથી, આ કર્ણપલ્લવ મારફતે બહારથી, એટલે કે વાતાવરણમાંથી ધ્વનિ એ કાનની અંદર પ્રવેશે છે. તો પહેલું, કાનની બહારના ભાગ, કાનની બહારના ગળણી જેવા ભાગને કર્ણપલ્લવ કહે છે. કર્ણપલ્લવ મારફતે ધ્વનિ એ કાનમાં પ્રવેશે છે. કાનની અંદર કર્ણનાળ, કર્ણનાળ અંદર આકૃતિમાં દર્શાવેલી છે કે કર્ણનાળ મારફતે આ જે ધ્વનિ છે એ શું કહેવાય, કર્ણપટલ સુધી પહોંચે છે. અને કર્ણપટલ શું છે, તો કર્ણપટલ એ કાનનો એવો પડદો છે જે ચુસ્ત ખેંચાયેલો છે, અને રબરનો ને નાજુકનો નાજુક છે. તો આ વાત મેં પહેલામાં પણ ચલાવેલી છે કે ફરીથી કાનમાં જ્યારે આપણે વાત કરી હતી કે કાનના બહારના ગળણી કર્ણપલ્લવ કહે છે, વાતાવરણમાંથી ધ્વનિ કર્ણપલ્લવ મારફતે કાનની અંદર કર્ણનાળ મારફતે તે કર્ણપટલ સુધી પહોંચે છે. કર્ણપટલ એ ચુસ્ત પડે છે ત્યારે કંપન અનુભવે છે, અને આ કંપન એ પડદા દ્વારા અંતઃકર્ણ, એટલે અંદરના કર્ણ સુધી લઈ જવામાં આવે છે, અંતમાં આવે છે, અને મગજ તેનું અર્થઘટન કરે છે, અને એ મગજ સુધી મગજ તેનું અર્થઘટન કરે છે, અને ત્યાર પછી આપણે અને સાંભળી શકીએ છીએ, બરાબર. તો આ રીતે આપણી આપણા કાનમાં આખી સાંભળવાની ક્રિયા આ રીતની થાય છે. ફરીથી બોલ લઈએ કે કાનની બહારનો ભાગ જે ગળણી જેવો છે તેને કર્ણપલ્લવ કહે છે. કર્ણપલ્લવ મારફતે ધ્વનિ વાતાવરણમાંથી કાનમાં પ્રવેશે છે. કર્ણનાળ મારફતે આ ધ્વનિ કર્ણપટલ સુધી પહોંચે છે. કર્ણપટલ એ ચુસ્ત રીતે ખેંચાયેલ રબરનો નાજુક પડદો છે. ધ્વનિ જ્યારે આની પર પડે છે ત્યારે આ કર્ણપટલ ધ્રુજવા, એટલે કે કંપન અનુભવે છે. આ પડદો આ કંપનોને અંતઃકર્ણ તરફ સુધી લઈ જાય છે, અને ત્યાંથી તેને મગજ સુધી પહોંચાડવામાં આવે છે. મગજ તેનું અર્થઘટન કરે છે, અને આપણે સાંભળી શકીએ છીએ. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો. નવો પ્રશ્ન, ધ્વનિની પીચ. આપણે એને ખબર છે કે પીચ એ આવૃત્તિ ઉપર આધારિત છે. તો ધ્વનિના જે ગુણધર્મ
તેની મહત્તા અને ન્યૂનતા રજૂ કરે. ધ્વનિનો જે ગુણધર્મ તેની મહત્તા અને ન્યૂનતા નક્કી કરતી હોય તો તેને પીચ કહે છે. તો ધ્વનિનો જે ગુણધર્મ તેની મહત્તા અને ન્યૂનતા નક્કી કરતું હોય તેને પણ પીચ કહે છે. અને કોઈ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિનું, કોઈ પણ ઉત્પન્ન થયેલા ધ્વનિની આવૃત્તિનું આપણું મસ્તિષ્ક કેવું અર્થઘટન કરે છે તેને પીચ કહે. તો ફરીથી બે વ્યાખ્યાઓ છે, ધ્વનિનો જે ગુણધર્મ તેની મહત્તા અને ન્યૂનતા નક્કી કરતા હોય તો તેને પીચ કહે છે, અને એ જ રીતે કોઈ પણ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિનું આપણું મસ્તિષ્ક કેવું અર્થઘટન કરે છે તેને પણ પીચ કહે છે. તેની વાતો આપણે આગળ જોઈશું કે જો કંપનની આવૃત્તિ વધારે હોય, એટલે કે જો આવૃત્તિ વધારે તો તેની પીચ પણ વધારે, અને તેનો અવાજ તીણો હોય છે, અને તેથી સ્ત્રીઓનો અવાજ તીણો હોય છે. તો યાદ રાખો, જેનો અવાજ તીણો હોય તેનો પીચ વધારે હોય અને આવૃત્તિ પણ વધારે હોય. એ જ રીતે નીચે લખ્યું છે કે જો કંપનની આવૃત્તિ ઓછી હોય તો અવાજ શું કહેવાય, તેની પીચ પણ ઓછો હોય છે, પરંતુ તેનો અવાજ ઘેરો હોય છે, અને તેથી પુરુષનો અવાજ ઘેરો હોય છે. તો મિત્રો સમજો, પુરુષનો અવાજ ઘેરો હોય એનો મતલબ કે પુરુષના અવાજની આવૃત્તિ પણ ઓછી અને પીચ પણ ઓછો, અને સ્ત્રીઓનો અવાજ તીણો હોય છે એનો મતલબ સ્ત્રીઓના અવાજ એટલે કે ધ્વનિ, એ ધ્વનિની આવૃત્તિ પણ વધારે અને પીચ પણ વધારે, પણ અવાજ તીણો હોય છે. બરાબર, આ જ વાતને આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ. ત્યાર પછી કહ્યું છે સિસોટીની આવૃત્તિ વધારે હોય છે. તો સિસોટીની આવૃત્તિ વધારે હોય છે તેથી વધારે પીચવાળો ધ્વનિ મળે છે અને તેથી તેનો અવાજ તીણો હોય છે. પરંતુ જે ડ્રમ છે એ ડ્રમની આવૃત્તિ ઓછી હોય છે અને તેથી તેનો અવાજ ઓછા પીચવાળો હોય છે અને ઘેરો અવાજ આપણને જોવા મળે છે. એવું જ પક્ષીઓમાં પણ છે કે પક્ષીઓમાં ઉચ્ચ પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે અને તેથી પક્ષીઓનો અવાજ તીણો હોય છે. જ્યારે સિંહની ગર્જના જે છે બરાબર, એની અંદર પીચ ઓછી હોય છે અને તેથી તેનો અવાજ ઘેરો જોવા મળે છે. આવૃત્તિ વધારે, પરંતુ શું કહેવાય, આવૃત્તિ જેમ વધારે તેમ પીચ વધારે, પરંતુ અવાજ તીણો મળશે, એ આપણને અહીંયા જોવા મળે છે. તો મિત્રો છેલ્લો ને આખરી પ્રશ્ન આ પાઠનો, એ આપણે ધ્યાનથી જોઈ લઈએ, ધ્વનિની પ્રબળતા. તો ધ્વનિની પ્રબળતા એટલે શું? તો ધ્વનિના કંપ વિસ્તારની માનસશાસ્ત્રીય સમજ, ધ્વનિનો જે કંપ વિસ્તાર છે એની માનવશાસ્ત્રીય સમજ જે શરીર વિજ્ઞાન સંબંધી છે તો તેને ધ્વનિની પ્રબળતા કહે છે. ફરીથી, ધ્વનિના કંપ વિસ્તારની માનસશાસ્ત્રીય સમજ જે તેના શરીર વિજ્ઞાન સાથે સંબંધી છે તેને ધ્વનિની પ્રબળતા કહે છે. જ્યારે ધ્વનિ શ્રોતાના કાન પર પડે છે ત્યારે સંવેદના ઉત્પન્ન કરે છે અને એ સંવેદનાના આધારે જ ખબર પડશે કે ધ્વનિ પ્રબળ છે કે મૃદુ છે. બરાબર, તેથી કેટલાક ધ્વનિ પ્રબળ હોય છે તો કેટલાક ધ્વનિ મૃદુ હોય છે. પ્રબળ ધ્વનિ કે મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત એ શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે જ નક્કી થાય છે. આપણે આપણી ભાષામાં કહેવું હોય કે ધ્વનિ પ્રબળ છે કે મૃદુ છે તે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના દ્વારા નક્કી થાય છે અને તેને જ ધ્વનિની પ્રબળતા કહે છે. ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધારિત હોય છે. ધ્વનિની પ્રબળતા જે છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. માનો કે કંપ વિસ્તાર જે છે 5 છે તો ધ્વનિની પ્રબળતા કેટલી થશે? તો 5નો વર્ગ એટલે કે 25 થશે. બરાબર, અને એ જ રીતના જો ધ્વનિનો કંપ વિસ્તાર બમણો કરો, એટલે કંપ વિસ્તાર બમણો કરીને 10 કરશો તો ધ્વનિની પ્રબળતા 4 ગણી થઈ જશે. તો 5 હતો ત્યારે 25 થઈ, તો 10 હશે ત્યારે 100 થઈ જશે. તો 25ના 100 થયા એટલે કેટલા ગણા થયા? 4. અને પ્રબળતા ડેસિબલમાં જ દર્શાવવામાં આવે છે, આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. બરાબર, તો જ્યારે કંપ વિસ્તાર મોટો હોય ત્યારે ધ્વનિ પ્રબળ હોય છે અને જ્યારે કંપ વિસ્તાર નાનો હોય ત્યારે ધ્વનિ નિર્બળ હોય છે.